ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, સહકારી અગ્નિ ડોક્ટર વિપુલ પટેલ કરશે કેસરિયા. ડોક્ટર વિપુલ પટેલ ચાર ટર્મથી સાબરડેરીના ડિરેક્ટર તરીકે રહ્યા છે. ડોક્ટર વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણી હવે આવી રહી છે, એક બાદ એક કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો પડ્યો. જ્યારે આજે ડોક્ટર વિપુલ પટેલ તેમના સમર્થકો અને સાથે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયું ધારણ કરશે. ગાંધીનગરના કમલમમાં સી આર પાટીલના હસ્તે ડોક્ટર વિપુલ પટેલ ખેસ પહેરી ભાજપમાં વિધિવત જોડાવા માટે 400થી વધારે કોંગ્રેસી કાર્યકરો અને સ્થાનિક અગ્રણીઓ ભાજપમાં જોડાવા માટે એકઠા થયા હતા અને 100થી વધારે વાહનોના કાફલા સાથે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. ડોક્ટર વિપુલ પટેલે ચાર ટર્મથી સાબરડેરીના ડિરેક્ટર તરીકે રહ્યા છે. ડોક્ટર વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે અને કોંગ્રેસમાં હિંમતનગર વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી કરી હતી. જોકે ડોક્ટર વિપુલ પટેલ વિકાસ અને સનાતન ધર્મને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી જ્યારે ભાજપ દ્વારા સારા વિકાસના કાર્ય કરવામાં આવે છે તેને ધ્યાને રાખીને આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મહત્વના સહકારી અગ્રણીઓ સાથે ડોક્ટર વિપુલ પટેલ પ્રદેશ પ્રમુખના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે. જીર રાવલ, જેડેસ ટીવી, સાબરકાંઠા. કોંગ્રેસને બાય બાય ને ભાજપમાં જોડાણ કેટલા લોકો કોણ કોણ શા માટે? પહેલા તો ગુજરાતના જે ગુજરાતનો સર્વાંગી વિકાસ કરી અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જે નરેન્દ્ર મોદી સાહેબ જે તપશ્ચર્યા કરી અને જે દેશને વિશ્વ ફલક ઉપર લઈ જઈ ગયા છે ત્યારે અને સનાતન ધર્મને આપણે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનેથી પ્રેરાઈ અને ઘણા સમયથી મને ઈચ્છા હતી કે ભાઈ હું આ સારું કાર્ય થઈ રહ્યું છે તો એ પરિકલ્પના પૂર્ણ કરવા માટે હું અને અત્યાર સુધી સેવા કરતો જ આવ્યો છું અને સેવા કરતો રહીશ. એના માટે સારી સેવા થાય એ રીતે બધાને સાથે રાખી અને આજે ભાજપમાં જોઈન્ટ થવા જઈ રહ્યો છું. મારી સાથે ઓછામાં ઓછી 25 દૂધ મંડળીઓ હશે અને બધા ગામ એ મતનાર તાલુકાની અને સર્વે મારા સર્વે આગેવાનો છે એ બધાને સાથે લઈ આજે ભાજપમાં જોઈન્ટ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આજે કમલમમાં માનનીય સી આર પટેલ પાટીલ સાહેબ ના હાથે બધા જોઈન્ટ થઈ રહ્યા છે. કોણ કોણ જોડાયા છે રાજકીય નેતામાં કોંગ્રેસમાંથી? એમાં ભાઈ શ્રી માર્કેટયાર્ડના ડિરેક્ટર સુધીરભાઈ છે, ભાઈ શૈલેષભાઈ છે, મંડળીઓના બધા સર્વ ચેરમેનો છે, આ બધા સૌ આગેવાનો આજે બીજેપી જોઈન કરી રહ્યા છે. કોંગ્રેસમાં શું તકલીફ પડતી? તકલીફ કંઈ નથી, પણ એક સિસ્ટમથી અને જે બીજેપીના વિકાસ દેશની પ્રગતિ કરવાની જે નેમ છે અને સનાતન ધર્મને જે પ્રોત્સાહિત કરે છે એનાથી પ્રેરાઈ અને હું જવા માંગી રહ્યો છું.